બાકી જબરી ચાલ ચાલ્યા છો ગુજાભાઈ તમે, પણ હું બાપ છું બાપ. આ છે ચેક અને આ છે મેટ. અને ખજુરભાઈ તમે તો હેત કરી છો બરાબર ની, એ તો હેત તો કરી જ પડે ને ગુજાભાઈ. આ છે મારો ઘોડો. તો મારો વજીર ક્યાં ભાગી ગયો કરે? આ મારો ઊંટ સીધો જાહે તમારી ત્યાં પાણી પીવા, ઊંટડો મારો. મોગવારી, હાય હાય મોગવારી, આ કાંડાના ભાવ તો એટલા વધી ગયા છે ને કે વાત નહીં પૂછો. ને આ ટામેટાના ભાવથી તો માર્કેટમાં પગ નથી મુકાતો. ને સાંભળો જાનું, આજે કામવાળી નથી આવી ને એટલે જમવાનું જે બનાવું ને એ ચૂપચાપ ખાઈ લેજો. જાનું તું જે છો ખાઈ નથી લેતો, નથી ખાઈ લેતો? ખાવા પીવાની બાબતમાં હું તારી યાર કોઈ દી બાયદો હોય તો કે મને. હા હા હવે લવારા બંધ કરો, તીખી છે પણ મનની ભોળી છે. ભૂસાભાઈ તમે હાલો હાલો ચાલ, જીતીને નો જવા દઉં તમને. હાલો હાલો, તમને ભૂસાભાઈ હકમકાર રમી રમતા આવડે? એ બધું પહેલા રમતા, હવે તો બધું તીન પત્તીનો જમાનો આવી ગયો. નકર આપણે રમતો હકમકાતો રમી. ચાલો તમારી ચાલ. હેજુર એ લાલા મારા વાલા 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 નવરાત્રી ખજૂર ની ઘરે 5 મિનિટ આટો મારતો જાવ. એ બધું છોડ, હવે તારે જમીને જવાનું થાય છે. તમારે મોડું થાય ખજૂર સામે. ઈ જરા કઈ નઈ, પણ ઈ પેલા છે ને તારા ભાભી ના હાથના ભજીયા ખાઈને જા ભજીયા. એ જાનુ હું છે મારો મિત્ર, મારો જીગર, મારો કાળજાનો ટુકડો, મારો ડૂટી. એ ડૂટી નહીં ભાઈ, એલા તને ડૂટી ફૂટી બહુ ખવડાવી મેં, મોઢું બંધ રાખજે. જાનુ મારો મિત્ર આવ્યો છે તો એની માટે ગરમ ગરમ ભજીયા કર ભજીયા. તેલ નથી. તેલ આવી જાય જાનુ. લોટ નથી. લોટ આવી જાય જાનુ. મેથી નથી. મેથી આવી જાય જાનુ. મે બી નથી. આ કઈક બોલે ભાભી હમણાં. ઈ એમ કે હમણાં ગરમ ગરમ ભજીયાનો ઘાણ નાખું તો બકે ઘાણ ગરમ ગરમ ભજીયા. એવું છે એમ ને. એક કામ કર, આ ગુસાભાઈ નથી તો આપણે બે છેશ્રી મેલ. એલા ગાંડા ગુસાભાઈ અહીંયા જ છે. તમે કેમ પણ ભૂલી જાવ મને? એ જે મને એમ કે તમે આવી ગયા. અહીંયા છો. આ ખજૂર હું અહીંયા છું. લે ખજૂર અહીંયા છે. રમા મેડ હાલો, આપણે તેને રમવા મળી લો. ચાલ ચાલો ગુસા ભાઈ. હાલો આ વજીર, આ ઘોડો લ્યો. ગુસા ભાઈ વ્હાઈટ શર્ટ પહેર્યો એને નાખો. તમે મય સાંજી ગુસા ભાઈ. જાનું તું મને આજે કહી દે કે મારા દોસ્તાર ઘરે આવે છે તને ગમતું કે નથી ગમતું? ગમે પણ આવા રોજ રોજ આવે ને તેની ગમે. એમાં પણ નો ગમવાની વાત હું છે જાનું. પણ ની ગમે તો ની ગમે. એમાં પણ નો ગમવાની વાત હું છે. ની ગમે. રાઈડું નાખમાં. રાઈડું તો નાખી. ધીમે બોલ. રાઈડું તો નાખી. તમે મને દબાવવાની કોશિશ કરો માં. તને દબાવી છે મેં ક્યારે? ક્યારે દબાવી છે મેં તને? તારા હાથ જોડું છું હાથ. મારી ફૂટેલી કિસ્મત, ફૂટેલી કિસ્મત કે મારે કેતા કહેવાય છે ભજીયાનું. એકવાર ભજીયા કરી દે, હવે પછી જિંદગીમાં તારું નામ નો લો. એકવાર કરી દે. હા હા બનાવી છે, પણ તમે ચટણી બનાવજો ને મેં વડા બનાવા. ઠીક છે, પણ હું ચટણી બનાવી તો હું ભૂનો લાગે. ઓલો લાલો બધે મારી વાતો કરજે કે આ બાયલો રસોડામાં પડ્યો હોય. હા હા જા હવે, બનાવી છે મેં ભજીયા. તારું માતાજી હારું કરશે ભજીયા. ને બીજી વાર આ બધું બનાવવા કહેતા નહીં મને. આ ભાભી એ હું કીધું બીજી ત્રીજી વાર? એ તો એમ કહે છે કે બીજી ત્રીજી વાર જેટલી વાર ખાવું હોય એટલી વાર હું બનાવી નાખે. એમ ખવડાવવામાં મારી ઘરવાળીને કોઈ નો ભોગે. આ ગુસાભાઈ તમારી હાલ છે? હાલો નહીં, મારું ધ્યાન નતું. ધ્યાન રાખો ને તો. ચેક તું પણ ખજૂર આવ. યો ગુસાભાઈ આજકાલ લાલા મારા વાલા શું કરશો? બસ જો ફ્રી બેઠા મંદીમાં, કંઈક પૈસા કમાવાનું હોય તો કે. એલા આ સ્ટોક એ છે જ ને. એ શું છે? એલા આ જો આ સ્ટોક એક સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ છે, જ્યાં આપણે ટ્રેડ કરીને લોંગ ટર્મ માટે પ્રોફિટ કમાઈ શકીએ છીએ. આ પ્લે સ્ટોરમાં હાઈએસ્ટ રેટેડ ટ્રેડિંગ એપ છે. આમાં આપણે ફ્રી ડેમો અકાઉન્ટ કરી શકીએ છીએ, સાથે આપણે 28,000 બેનિફિટ મળે છે. આમાં અકાઉન્ટ ખોલવાની 2 મિનિટ હોય, ખાલી 2 મિનિટમાં જ અકાઉન્ટ ખુલી જાય. નામ, ડેટ ઓફ બર્થ અને પાન કાર્ડની ડિટેલ નાખીને તારું અકાઉન્ટ ખુલી જાય છે. અને કેમ વર્ક કરે છે ખબર છે? કેમ? બસ આપણે આપણું ફેવરેટ ટ્રેડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરવાનું છે, પાન કાર્ડ ડિટેલ નાખવાની છે, અને બાય ઓર્ડર જ્યારે પ્રાઇસ ઓછી હોય ત્યારે અને પ્રાઇસ હાઈએસ્ટ હોય ત્યારે આપણે ઓર્ડર આપણો ક્લોઝ કરવાનો છે, અને આપણું પ્રોફિટ આપણે વિડ્રો કરી લેવાનું છે. પણ સેફ તો છે ને ટ્રેડ કરવાનું? હા એકદમ સેફ છે. અને એમાં પાછી દિવાળી ઓફર આવે છે, 300 રૂપિયાનું ફ્લિપકાર્ટ વાઉચર મળે છે અને 300 રૂપિયાનું કેશબેક મળે છે. તો આજે જ રજીસ્ટર કરી લે. રાતથી પૈસા કમાવાનું ચાલુ તો. ભજીયા બનતા વાર લાગશે એટલે વડા ખાતા ખાવ. આ તો ખજૂર ગરમ ગરમ આપણું ઘર છે ખા. એ ભાભી આમ સોસ લાવો ને ખાટો મીઠો. આ વડા રજા ને એકદમ ખાટો મીઠો.
ગસાયો ભાભી મરચી લાવ મરચી એકદમ તીખી તીખી જામ છે ને રે લાય તીખી તીખી આ તો બધું ફટફટ આવે ભાભી દઈ કે સાસ લાવ દઈ કે સાસ ખાટું મીઠું સાસ કરી દઉં સાસ ના ના દઈ હાલશે ગોળવું કરી દઉં ગોળવું કાઈ નહીં દઈ હાલશે હું કહું છું અરે ભાભી કેળા મીઠીના ભજીયાનો ઘેણ કાઢો ને એની પછી હાલ તો ઠાની હવે ખાઈ ને હું કીધું ભાભી ઈ તો હમણાં મારા હાહરા દારૂ પીને આવે છે ને એટલી બધી બાજણી વાલે ઘરમાં તું ખાતો થા હમણાં રીહે પરાણી મારા હાહરાની બહુ હવે હું કહું મારા હાહરાનું તને આપણું જ ઘર છે ખાતો થા તું ઈ તો તું લાવ્યો એટલે પછી કઈ ઘટે જ નહીં વાહ ભાભી જેવા વડા કોઈના બાપ ની તાકાત નહીં બનાવો ભાઈ લોખંડ પર લખવા તૈયાર છું ભાભી માટે હવે તું લોખંડ પર લખ્યા રાખજે હવે તારા બિસ્તરા પોટલા લઈ આય સાંજે જમીને રોકાવાનું છે તારે ના ના ખજૂર નહીં રોકાવાય ભાઈ પ્લીઝ પ્લીઝ તારો જીગર કે છે તારો ડ્યુટી કે છે રોકાવાનું છે તારે હા હા રોકો રોકો આવા દોસ્તારો તો તમારી જિંદગી બરબાદ કરી નાખશે કોરા કાગળ પર લખી નાખું આ કૈલીડા શબ્દ છે આ ભાભી હું મેલા ભાભી હું મેલા ભાઈ ઈ કાઈ નહીં મારા હાળા પર 9 દુ 18 દુ 36 દુ 72 લાખ નું લેણું નીકળ્યું છે એટલે માનસિક રીતે થોડીક વિકલાંગ થઈ ગઈ છે સમજ તું હવે તું તારો બિસ્તરા પોટલા લઈ જા રોકાવાનું છે તારે લગન ને મોટે લાગે હાઉ રિસેપ્શન કર્યું તું હા લે આલે ફૂલે કોઈ ગાડ્યું તું બધું હામ તું ભેગું હતું અરે વાહ પણ ખજૂર તું તારી ઘરવાળી થી દબાશો એવું કેમ લાગે મને આપને તો જે લાગ્યું કીધું ભાઈ કોઈના બાપ થી બીતો નથી આ ખજૂર બાકી ઘરવાળી ઘરવાળીની રિસ્પેક્ટ કરું ને એટલે બાકી હું કોઈના બાપથી વેતો નથી એકવાર આવી હતી ઘરવાળી મારી સામે એવી બરાબરની લીધી ને લોટ જેવી થઈ ગઈ એકદમ લોટ જેવી બાકી ઘરવાળીની રિસ્પેક્ટ કરું બાકી મારી જેવો કોઈ ભૂંડો નહીં હું બોલા એના ઘરવાળીને તો પ્રેમ અપાય પ્રેમ સાક્ષાત લક્ષ્મી જેવાય લક્ષ્મી ઘરવાળી બાકી ઘરવાળીને રિસ્પેક્ટ આપવાની હોય મારા વાલા આપણે એ જ વાત કરતા હતા ક્યારે નહીં ખજૂર હા હા હાલ હાલ આમુંય કઈ ભાભી હું ખાઈને વાસણ નથી ઉટકતા કોને કહી હા હારે ને કહી તો બાંધવા આવે ખજૂર આ ગુસાભાઈ ક્યાં રહી એ ભાડે રહી એમ ભાડે રહ્યો તને પણ આખા ગામની પંચાયત ખજૂર એક પાણીનો ગ્લાસ લાવો તો હા જાનુ બીકણો યો ગુસાભાઈ એલા હવારનું માથું દુખતું તે એનું એમ રાખવી પડે કાળજી ઘરવાળીની ને તાર વારો ઊંઘાવે ખજૂર જૂના કોઈ દસ્તાર મળે કે એક બે મળે તારી જેવા એમ તે તારે અંદર નથી ભાઈ એના મારો ભેરું આવ્યો છે તારી આરે હોવાનો છું આજે ખજૂર તું ભાભીને હાંસ્યું છો ફરવા લઈ જશો કે પેલા હાંસવાની હું વાત કરી છો અઠવાડિયામાં 3 પિક્ચર જોવા જઈએ છીએ અમે મારા જીવથી વધારે હાંસવું છું એ હુઈ જાવ તારા વગર મારું ઘર સુનું સુનું થઈ જાય લાલા મારા વાલા બીજી વાર આવતા નહીં હે હું બોલે ભાભી એ તો એમ કહે છે કે બીજી વાર આવ્યું ને તો 2 દિવસ રોકાય એમ આવજે મારું ઘર રેડું થઈ ગયું મારું ઘર નોંધારું થઈ ગયું રેડું થઈ ગયું વાલા તારી કાળજી લેજે એ તો ઉપરવાળો બેઠો છે હા અરે યાર એવું છે ભાભી ભગવાને તમારી બધી ઈચ્છા પૂરી કરી મારી ટ્રેન થઈ ગઈ છે કેન્સલ હવે આપણે બે દી હમાયણ કરવાની છે મોજ હે હેલો ઇફ યુ લાઈક અવર વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને હા અપસ્ટોક એપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો આજે જ રજીસ્ટર કરો અને 300 કેશબેક માટે ને ફ્લિપકાર્ટના વાઉચર માટે પ્રોમો કોડ છે Flipkart300 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાભી માટે લોખંડના શબ્દમાં ફરીથી રિટેક લેવાનું થાય ક્યારે વડા ખાવ ગરમ ગરમ જોયું તો વડા ખાતા થાવ એમ કે કેળા મીઠી ના ભજીયા નો ઘણ કાઢજો દહીં હતું યાર અરે દહીં હતું રોકો તમારી આવા દોસ્તાર તમારી જિંદગી માં તું તો થઈ જાતું હા રોકો આવા દોસ્તારો તો તમારી જિંદગી બરબાદ કરી નાખશે આ શૈલી ના શૈલી બોલાઈ ગયું કોરા કાગળ માંથી એક મિનિટ રોકો હા રોકો રોકો હા હા રોકો
મારી જેવો કોઈ ઘરવાણી થી છે ને દબાણો છો.